ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પનતો ધમો મંગલમ ચતારી લુગતમાં અરિહંતા લુગતમાં સિદ્ધા લુગતમાં સાહુ લુગતમાં કેવડી પનતો ધમો લુગતમાં ચતારી શરણમ પૂજામિ અરિહંતા શરણમ પૂજામિ સિદ્ધા શરણમ પૂજામિ સાહુ શરણમ પૂજામિ કેવડી પનતો ધમો શરણમ પૂજામિ ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય સંસારમાં શરણ ચાર અવર શરણ નહી કોઈ જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગુઠે અમૃતવ સે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ સો સદાય મનવાંછિત ફળ દાતા વૃદ્ધાવસ્થાન બીજું કઈ ભય વાળું નથી બધાને ભય લાગે છે આ શરીરનો રાગ છે ને એકત્વ બુદ્ધિનો એટલે શરીરમાં વૃદ્ધાવસ્થા આવે એ કોઈને પાલતું નથી અને મરણનો ભય છે એટલે મરણ ગમતું નથી એટલે પોતાને નથી ગમતું આત્મા તો એ તો વસ્તુનો સ્વભાવ છે શરીર તો ધારણ કરી છૂટે છે એક શરીર ધારણ બીજું શરીર જ્યાં સુધી ભાવનો અભાવ નથી ત્યાં સુધી શરીર ધારણ કરશે પણ એને પોતાને શરીરને એકત્ર બુદ્ધિ શરીરનો રાગ છે એટલે એને ભય લાગે છે શરીરથી છૂટું પડવું નથી છૂટો જ છે પણ એકત્ર બુદ્ધિ એવી છે કે એને છૂટું પડવું નથી એટલે એને ભય લાગે છે એ કંઈ ભય કરાવતું નથી વૃદ્ધાવસ્થા કે મરણ પણ પોતે ડરે છે પોતાને મરણ ગમતું નથી પોતાને વૃદ્ધાવસ્થા ગમતી નથી વૃદ્ધાવસ્થામાં એને શરીર કામ ન કરે એટલે ભય લાગે છે એકત્વ બુદ્ધિ છે તો પણ એ વૈરાગ પામતો નથી કે આ સ્વરૂપ તો આવું જ છે સંસારમાં વૈરાગ પામીને આત્માનું કરી લેવું વૃદ્ધાવસ્થા એવા પહેલા આત્માનું કરી લેવું એમ પુરુષાર્થ કરતો નથી વૈરાગ કરતો નથી અને ડરે છે વૈરાગ કરવો જોઈએ ઉંમર થાય એટલે શરીર કામ કરી નહીં બેવામાં ઉઠવામાં જોવામાં સાંભળવામાં બધાની મુશ્કેલીઓ થઈ જાય પહેલેથી કરી લે એમ પોતે વૈરાગ કરવો જોઈએ પોતે તો કાયમ છે પોતે પોતાનું સ્વરૂપને સાધી લેવું પોતાના સ્વરૂપને સંભાળીને પોતે અંદર આત્માનું સ્વરૂપને પ્રાપ્તિ કરી લેવું એ કરવાનું છે એ કઈ વૃદ્ધાવસ્થા મૃત્યુ એ કઈ નવું નથી તો બધાને દેખાય જ છે તો સંસારમાં બનતું જ એવું છે એનો ડર રાખવો એ તો નકામો છે પોતે પોતાનું કરી લેવું વૈરાગ પામીને ન ગમે તો પણ એ તો સ્વરૂપે તો બનવાનું જ છે ગમે કે ન ગમે એ કઈ કોઈનો ઉપાય ચાલતો નથી એ કઈ ગમે એટલે ડાક્ટર ઉતારે કે દવા કરે તો કે વૃદ્ધાવસ્થા આવવાની છે મરણ તો આવવાનું છે ગમે એવા ડાક્ટરો ઉતારે તો મોટા રાજા અને ચક્રવર્તીઓ બધા ચાલ્યા જાય છે સાગરૂપમના આયુષ દેવોના પણ પૂરા થાય છે તો આવવાનું છે ગમે કે ન ગમે તો બનવાનું જ છે બધાના પૂરા જ થાય છે માટે પોતે પોતાને ઓળખી લેવો અને રાગ છોડી દેવો શરીરનો આ સંસાર આવો છે માટે વૈરાગ પામીને આત્માનું કરી લેવું જેવું છે આત્મા શાશ્વત છે આ જન્મ મરણથી કેમ છૂટાય અંદર જે આકુળતા થાય એનાથી કેમ છૂટાય આ વિકલ્પે પોતાનો સ્વભાવ નથી ત્યાં શરીર ક્યાં પોતાનું હતું ગમે કે ન ગમે તોય બનવાનું છે તો બનવાનું જ છે
દેવોના સાગરોપમના આયુષ પણ પૂરા થાય છે, તો મનુષ્ય તો શું હિસાબમાં છે? ચક્રવર્તીનો ચોથા કાળમાં કેટલા લાંબા આયુષ્ય હતા તો એ પૂરા થાય છે. અત્યારે એવા જીવો પોતે એવા જન્મે છે, જેવી જાતના જીવો ખોલા ચોથા કાળ બહુ સીધા ને સરળ જીવો, અત્યારે બધા પરિણામ એવા થઈ ગયા છે. કાળ શું કરે, પોતાની યોગ્યતા એવી છે. ચોથા કાળમાં પુણ્યના ઉદય વધારે હતા, પાપના ઓછા. અત્યારે પાપના ઉદય ને બધું વધારે થઈ ગયું છે, એનું કારણ એવા જીવો જ એવા એવા કર્મ લઈને પોતે જ આવે છે. એમાં ગાળ શું કરે, અસંખ્યાત કાળ ચક્ર થાય ત્યારે આવું એક ઢૂંગા આવશે. અસંખ્યાત કાળ ચક્ર પછી જન્મે પણ ગુરુદેવ ને પ્રતાપ એ વચ્ચે કાળ હારો આવી ગયો કે ગુરુદેવ જન્મ બધાને માર્ગ મળ્યો. બહાર ના પૂન પાપ ના સંયોગ એક બાજુ રહી ગયા, બાકી ગુરુદેવ જન્મ એ ધર્મ નો કાળ વચમાં આવી ગયો, વચ્ચે ચોથો કાળ આવી ગયો. ગુરુદેવ નો પ્રતાપ હજી વર્તા જ કરે છે. રોજ હું હાથ ફેરવતો હતો, બીજા અંદર આત્માના ધબકારો સંભળાવો છે. ચારે કોર ભગવાન ના મંદિરો છે, ચારે કોર બધે ગુરુદેવ ની ટેપુ વાલે છે, આત્મા ની વાતો થઈ રહી છે. ધર્મ કાળ વચમાં આવી ગયો, આવો માર્ગ ગુરુદેવ પ્રકાશ કર્યો. ચારે બાજુ એમની વાણી જોરદાર એવી હતી, સહિતા વાળી આત્મા બતાવે એવી વાણી. બધો પુણ્ય નો કાળ વચ્ચે ધર્મ કાળ આવી ગયો. પંચમ કાળ માં એવો એવો કોઈ કોઈ કાળ આવી જાય કે હુંડા સર્પિણી હોવા છતાં પણ એવો યોગ મેળો ને એમાં ગુરુદેવ મેળો. અને મુનિઓ પેલા ઘણા થઈ ગયા છે, એમણે કેટલી વાણી વર્ષે શાસ્ત્રોમાં હજી આવે છે. આ ગુરુદેવ બધા મોક્ષ વચ્ચે રહીને આટલા વર્ષો વાણી વરસાવી, આ તો કોઈ વાર બને જંગલમાં વયા જાય. આ તો મોમોક્ષો ની વચ્ચે રહીને વાણી વરસાવી આટલા વર્ષો, તો મહાભાગ ની વાત છે. સુવર્ણ મહોત્સવ જેવો છે સ્વાધ્યાય મંદિર, કોઈ પણ મંદિરો કરતા શ્રેષ્ઠ મંદિર સ્વાધ્યાય મંદિર છે, જ્યાં કેવળ જ્ઞાન જ ઘૂંટાયું છે અને સ્થાપના થઈ છે સમયસર. 50 વર્ષ પૂરા થશે. ગુરુદેવ વાણી વરસાવી વર્ષો સ્વાધ્યાય, વર્ષો સુધી બિરાઈ જાય. વર્ષો પેલા અહિયાં કઈ નતું, બધું મંદિરો અહીંથી ગુરુદેવ સ્વાધ્યાય મંદિર જયારે થયું ત્યારે એટલામાં કઈ નતું. ગુરુદેવ ને પ્રતાપ એની આ બધું થઈ ગયું. પણ એ હીરાબેન દુકાન આગળ થી ઠેટાઈ આવું એમ થાય કે જંગલ માં
જંગલ માં છે એવું લાગે. એક જ છે, લગભગ એક જ છે. વૈરાગ્ય એટલે પર તરફ છૂટો પડીને પોતામાં ઉદાસીનતા પણ છે, ઉદાસ થઈ જાય એમાં એ છે. બે લગભગ ઉપશમમાં એમ કશાય ને ઉપશમતા એમાં એ જરા ફેરેમાં જોડાવું નહીં, કશાયના વેગમાં તણાવ નહીં, શાંત પરિણામ રાખે, ક્યાંય તણાવ તો નથી. ઉપશમ કશાય તીવ્ર કશાયોમાં જે મુમુક્ષુની ભૂમિકાને શોભે નહીં એવા કશાયોમાં તણાતું નથી, ઉપશમ ભાવ. બિરાજેની શું વાત થાય, પ્રતિમા બિન સારખી કહેવાય છે, એમાં એક એક જ દેખાય છે ભાવનાવાળાને. પ્રતિમાને ભગવાનમાં કઈ ફેર દેખાતો નથી. ભાવથી જોવે ને ભગવાનની પ્રતિમામાં ફેર નથી દેખાતો. જીન પ્રતિમા જીન સારખી એમ આવે છે સાધુ. અલ્પ ભાવ સ્થિતિ જાપી સોય જીન પ્રતિમા પ્રમાણે જીન સારખી. જગત ની અંદર રત્નો પણ ભગવાન રૂપે પરમી રહ્યા છે. ભગવાન જગત માં સર્વોત્કૃષ્ટ છે, તે કુદરત માં શાશ્વતા પ્રતિમા હોય છે. શાશ્વતા મંદિરો ને શાશ્વતા પ્રતિમા હોય. મેરુમાં નંદેશ્વર માં બધે ઉર્ધ મધ્ય અધોલોક માં ચારે બાજુ છે. પ્રતિમા રૂપે રત્નો પરિણમી રહ્યા છે. સાધારણ પથ્થર નહીં પણ ઊંચા રત્નોના પરમાણુ રૂપે એવા સ્કંધો પ્રતિમા રૂપે ગોઠવાઈ ગયા છે. આ પૂતગળો રતન રૂપે પરિણમીને બધા પ્રતિમાઓ રૂપે એના આકાર બધા પ્રતિમાઓ જાણે સાક્ષાત ભગવાન જ બેઠા હોય. એક માત્ર વાણી નહીં, એટલે સમોસરણમાં બેઠા હોય. હવે આ બે હુક 500 ધનુષના કોઈ બનાવ્યા નથી. એની મેળે કુદરત એમ કહી રહી છે કે જગતમાં ભગવાન સર્વોત્કૃષ્ટ છે. મંદિરો બધું કોઈ બનાવ્યું નથી, મેળા સ્વયં. જેવા ભગવાન હોય એવા બરાબર કઈ ફેર નહી. મેરુ પર્વતની યાત્રા કોઈ એને વિદ્યાધર હોય કરી શકે, કોઈ દેવો લઈ જાય તો કરી શકે, વિદ્યાધર હોય તો જઈ શકે છે, કોઈ મુનિઓ શક્તિ વાળા હોય તો જઈ શકે. બાકી નંદેશ્વર માં તો દેવ જ જાય છે, મનુષ્ય જઈ શકતા નથી. નંદેશ્વર મનુષ્ય નો હોય, દેવો જ હોય, દેવો જ હોય. અમને એમ કેતા કે આપનો પણ કઈ પ્રતાપ છે. અમે આજે ગુરુદેવ નું આપને કૃપા હતી, એ કૃપા અમારી પર આજે વરસી રહી છે.
આપના મારફત એમાં મેં માન્યું તો કે ખોટું છે. ગુરુદેવ નો પ્રતાપ છે બધું. ભગવાન પેલા એ પણ મુકુંદાચાર્ય પણ ક્યારે પોતાનું નામ આવવા દીધું ને, જય હો સુકંદર આજે તો ગુરુદેવ નું સ્મરણ કરાવનાર પણ અમને આપ જ છો ને. આપડે તો ગુરુદેવ છે, આપડે તો એમના દાસ છે. સ્વભાવ ઓળખવો જોઈએ, અંતર થી સ્વભાવ ઓળખતો નથી એટલે ધારણામાં રહી જાય છે. પોતાના પુરુષાર્થ ની મંદતા નું કારણ રુચિ ની મંદતા, પુરુષાર્થ ની મંદતા છે એટલી નથી આવતું. તીવ્ર જિજ્ઞાસા હોય, તીવ્ર લગ્ન હોય તો આવે અંતરમાં. કેમ અંતરમાં થતું નથી તે વિચારમાં આવે છે. અંતરમાં કેમ થતું નથી એમ લગ્ન લાગવી જોઈએ. અંતરમાં કેમ આ બહારમાં ને બહારમાં રહે છે, અંતરમાંથી કેમ અંતરમાંથી નથી આવતું એની લગ્ન અંતરમાં લાગવી જોઈએ તો થાય. લાગે એને થોડું સમજે તો થઈ જાય છે. શિવભૂતિ મુનિ કઈ નહોતા સમજતા, માત્ર પ્રયોજનભૂત તત્વને સમજ્યા કે હું જુદો ને આ શરીર જુદું, આ વિભાવ પોતાનો સ્વભાવ નથી, બધાથી હું જુદો એમ ભેદ જ્ઞાન કર્યું. પણ અંતરમાંથી જેને લઈ ગયું, અંતરમાંથી આત્માને ગ્રહણ કરી લીધું તો અંતરમાંથી પોતે ઊંડો ઉતરે તો થાય. ઊંડો ઉતરતો નથી એટલે ઉપર બધું ચાલ્યા કરે છે. જો પ્રયત્ન કરે હજી ભલે ઊંડું ન જાય પણ એ સમજવા પ્રયત્ન કરે એ ઠીક છે. પણ અંતરમાંથી થાય ત્યારે યથાર્થ તો ત્યારે થાય છે. કૃષ્ણમૂર્તિ ભગવતી.